नमस्कार विद्यार्थी मित्रों, प्रजापति क्लासेस में स्वागत है। खास कर आने लाइक सब्सक्राइब करो ना भूलता, बीजा ने शेर करो। के शेर करूँ कहो मैं, अत्यार सुधी में तमे केटला ने शेर करूँ करू ना करो। चल अँ आप प्रश्न नंबर त्रण की बात करिए। तो जो आकृति कहीं आपेली है, एक बोर्ड है, एनी पर अलग अलग कलर ना विस्तार है, एक सोनेरी, लाल, भूरू, काड़ू, सफेद। अब अँ मारे तीर नु निशान लगावानु छे, सोने, लाल, भूरू, काड़ू, सफेद, अने एमां पांच विभागना गुण लक्षण दर्शावे छे। दरेकना गुण होय ए प्रमाणे जीत मळे। धारो के कोईनो तीर अहीं लाग्यो, अहीं लाग्यो, अहीं लाग्यो, जेम अंदर जशे तेम मार्क्स वधारे मळे, गुण वधारे मळे। हवे शुं कहे छे, सोनेरी रंग जे छे सौथी अंदरनो भाग एनो व्यास केटलो छे? 21 सेंटीमीटर। એટલે આ જે વિસ્તાર છે એનો વ્યાસ આપણે કહીશું તો 21 સેન્ટીમીટર। જુઓ તમે અહીંયા આ જે વ્યાસ છે એ કેટલો છે? 21। એટલે આ જે વિસ્તાર છે આયરો આટલો, બરાબર, આનો આટલો વિસ્તાર એ 21 સેન્ટીમીટર છે, એટલે વ્યાસ આપેલો છે। હવે દરેક વિભાગની પહોળાઈ 10.5, એટલે આ 10.5 તો આ બી 10.5, આ 10.5 તો આ બી 10.5, એટલે બધા વિભાગ 10.5 10.5 પહોળા છે। આટલું હમણાં મગજમાં લઈને આપણે ચાલીએ તો શું કહે છે? પાંચ પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ ગણો। હું પહેલાં સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળની વાત કરું, બરાબર, હું કોની વાત કરું છું? પહેલું તો સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ આપણે લઈએ, નંબર વન, સોનેરી પ્રદેશના ક્ષેત્રફળ માટે તો કેટલો વ્યાસ છે? 21। વ્યાસ જે છે એ આપેલો છે 21 સેન્ટીમીટર। હવે આપણે પહેલાં માટે છે એટલે હું આનું આર વન કહું, જો મારે આર વન લખવું હોય તો 21/2 લખવું પડે, મેં ત્રિજ્યાને આર વન કહું છું। હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ, વર્તુળ છે એટલે પાય આર સ્ક્વેર, ત્રિજ્યા છે 1 એટલે કે પાય આર વન સ્ક્વેર, અને આ ક્ષેત્રફળને હું નામ આપી દઉં છું A1। આ સોનેરી પ્રદેશ છે, એરિયા એટલે A1, પાયની કિંમત આપણે લઈશું 22/7, આર વન એટલે 21/2, 21/2, તો 7 × 21 2 × 11, ગુણાકાર કરીએ તો 11 × 33 × 21/2, તો આનો ગુણાકાર આપણે લાવીએ, 21 × 33 કરીએ, 21 × 63 એટલે કે મને મળે છે 693/2 cm². આ તમારો થઈ ગયો એક પહેલો ભાગ, સોનેરી ભાગનું ક્ષેત્રફળ, જેને આપણે શું નામ આપ્યું છે? A1। આ તૈયારી રાખજો અને લખી રાખીએ આપણે, બરાબર, લખી લો વ્યવસ્થિત, પછી આપણે આગળ વધીએ। તો જો આપણે આને દશાંશમાં ફેરવીએ તો આનો દશાંશનો જવાબ શું આવશે? 346.5 સેન્ટીમીટરનો સ્ક્વેર। લાયક જવાબ યાદ રાખજો। ચાલો હવે આપણે બીજી ગણતરી કરીએ, કયા ભાગ માટે જઈએ? લાલ પ્રદેશના ક્ષેત્રફળ માટે। ચાલો લાલ પ્રદેશનું જે ક્ષેત્રફળ છે, તમે જુઓ લાલ પ્રદેશનું ક્ષેત્રફળ તો એની અંદર પાછું સોનેરી તો આવી જ જાય છે, લાલ પ્રદેશની અંદર પાછું સોનેરી તો આવી જ જાય છે, એટલે મારે સોનેરીને કરવું પડે। જો અહીંયા શું કહે છે કે પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધવું, હવે લાલ તો આખો વિસ્તાર છે ને આટલો, તો જુઓ ધારો કે લાલની આપણે વાત કરીએ, લાલ વિસ્તાર બરાબર, અને એની અંદર તો પેલો સોનેરી છે, એટલે આ 346.5 તો છે જ, એને તો મારે બાદબાકી કરવી જ પડશે, કારણ કે આખું ક્ષેત્રફળ લાલ નથી, આ જો કાઢી નાખે તો આખું લાલ થઈ જાય ને,
આકુલાલ થઈ જાય પણ મારે એની અંદરથી આ સોનેરી ભાગને બાદ કરવો પડે તો જ મને આ વિસ્તાર મળે ને આટલો બરાબર છે હવે તમે જુઓ કે કેટલી પહોળાઈ છે દરેક વિભાગની પહોળાઈ કેટલી છે 10.5 હવે તમે જોજો બરાબર અહીંયા કે આ જે વિસ્તાર છે એ કેટલો છે 10.5 અને આ જે વિસ્તાર છે એ પણ કેટલો છે 10.5 હવે તમને ખબર છે કે આ વ્યાસ છે અને વ્યાસ કેટલો છે એનો 21 તો લાલ પ્રદેશનો વ્યાસ કેટલો લાલ પ્રદેશનો વ્યાસ કેટલો તો કે ભાઈ 10.5 વત્તા 21 વત્તા 10.5 હવે 10.5 એટલે 21 10.5 એટલે 21 21 દુ 42 એટલે આ કેટલા મળે છે મને તો પછી એની જે હું ત્રિજ્યા લખું આપણે બીજું ક્ષેત્રફળ છે આર ટુ લખું તો શું થશે 42/2 એટલે કેટલા થશે 21 સેન્ટીમીટર કેટલી થશે ત્રિજ્યા એની 21 સેન્ટીમીટર તો હવે હું એનું જો ક્ષેત્રફળ શોધવા જાઉં કોનું લાલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા જઈએ તો તમે ધ્યાન આપજો કે આ A1ને મારે બાદ કરવાના છે આ આખા ક્ષેત્રફળમાંથી એટલે હું આ લાલ પ્રદેશનું ક્ષેત્રફળને હું કહું A2 કહીશું આપણે એને શું કહીશું A2 તો A2 શોધવા માટે મારે શું કરવું પડશે આ જે છે ક્ષેત્રફળ કયું થશે આનું આખા લાલ પ્રદેશનું આખા લાલ પ્રદેશનું પાય આર ટુ સ્ક્વેર ને આ જે છે આ જે ત્રિજ્યા આપણે શોધી કાઢી કેટલી છે એરી 21 એટલે આટલી લંબાઈ કેટલી છે એરી 21 તો આ જે ક્ષેત્રફળ છે એ પાય આર ટુ આપણા આર ટુ આ છે ને આર ટુ થઈ ગયો આટલો અહીંથી આટલો વિસ્તાર આર ટુ થઈ ગયો તો પાય આર ટુ સ્ક્વેર એમાંથી આ મારે બાદ કરવાનું કોને બાદ કરવાનું છે A1 એટલે હું ફક્ત ઓછા A1 લખી દઉં છું એટલે આપણે એ કંઈ શોધવાની જરૂર નથી ચલો 22/7 ગુણ્યા આર ટુ એટલે કેટલા 21 × 21 ઓછા પાછળ આ તો લખશે 346.5 તો હવે અહીંયા 7 × 21 તમે જુઓ ગુણાકાર 22 × 66 × 21 ઓછા 346.5 એટલે કે મારે 21 ના 66 કરવાના 21 × 20 × 120 × 126 × 6 × 2 8 એટલે કેટલા થશે 13/86 − 1346.5 તો એ જે બાદબાકી આવશે કેટલી આવશે 10 × 39.5 cm² એટલે આ થઈ ગયો તમારો બીજો જવાબ કયો જવાબ થઈ ગયો આ તમારો લાલ પ્રદેશનું ક્ષેત્રફળ આ જે પટ્ટો છે લાલ પ્રદેશનો એ કેટલો તો કે ભાઈ 10 × 39.5 cm² લખી લો આપણે આગળ વધીએ તો આપણે આગળ વધીએ હવે લાલ પ્રદેશ પછી હવે મારે જવાનું છે બ્લુ રિજિયન ભૂરો પ્રદેશ અને આપણને ખબર છે કે ભૂરો પ્રદેશ હોય ગમે તે પ્રદેશ વધે મારે ત્રિજ્યા અંદર કેટલી વધારવાની 10.5 આટલો પટ્ટો વધે તો હવે જુઓ તમે કે આપણે ત્રીજા એમાં જઈએ અને શું લખીશું ભૂરા પ્રદેશના ક્ષેત્રફળ માટે ભૂરા પ્રદેશના ક્ષેત્રફળ માટે ચાલો તો જોઈએ આપણે જો હું અહીંયા ડિઝાઇન બનાવું તો આ ભૂરો પ્રદેશ પછી એની અંદર છે લાલ પ્રદેશ ત્યાર પછી છે પેલો સોનેરી પ્રદેશ આટલું વસ્તુ છે સોનેરી લાલ ભૂરું હવે તો આ જે છે એ A1 છે આ ભાઈ છે A2 અને હવે આપણે આને લઈશું A3 ત્રિજ્યાની વાત કરીએ તો આ જે ત્રિજ્યા હતી એ કેટલી હતી 21/2 કારણ કે વ્યાસ છે ને એમાં હું પાછું ઉમેરીશ 10.5 એટલે શું 21/2 એટલે એમાં ઉમેરવાની મારે 21/2 તો મને
लाल प्रदेश की त्रिज्या मिली हजू तो मैं हजू आ हजू उमरवा हजू पाछू मारे 21 भाग्या 2 उमरवाना छे खबर पड़ी तमने तो हवे मारे पहला त्रिज्या लखवी छे तो त्रिज्या केटली तो जो जो आपणे लखीशुं अहींया के लाल प्रदेशनो व्यास केटलो पहला तो व्यास केटलो गणी करीए चलो व्यास केटलो व्यास न गणो तो आपणे त्रिज्या भी सीधी गणी शकीए छे लाल प्रदेशनी त्रिज्या केटली तो सोनेरीनी त्रिज्या वत्ता अरे लाल नी त्रिज्या अने वत्ता क्या आवशे 21 ना छेद मां बे आटलू थशे ने 3 जुओ तमे आ सोनेरी नी त्रिज्या पछी आवशे एमां आटलू उमेरी एटले लाल नी त्रिज्या बराबर अने एमां हजू उमेरीए એટલે પેલી મળશે એટલે મારે અહીંયા R1 R2 ના લખાય પણ અહીં લખવું હોય તો એવું લખાય કે ભાઈ આ જે છેલ્લી ત્રિજ્યા કઈ હતી છેલ્લી ત્રિજ્યા કઈ હતી આપણી R2 છેલ્લી ત્રિજ્યા અહીં સુધી નથી ને લાલની કઈ સુધી અહીંથી અહીં સુધી નથી હવે એમાં મારે ઉમેરવાના છે 10.5 એટલે હું લખીશ કે ભાઈ R2 છે એમાં મારે ઉમેરવાના છે 10.5 એટલે એ મને મળશે R3 R2 કેટલા છે R2 કેટલા છે 21 અને એમાં ઉમેરવાના છે 21 ના છેદમાં 2 એમાં ઉમેરવાના છે 21 ના છેદમાં 2 એટલે R3 કેટલા મળે 21 2 42 વત્તા 21 છેદમાં 2 એટલે કે 63 ના છેદમાં 2 ચલો આ ત્રિજ્યાની વાત થઈ ગઈ કે આ જે ત્રિજ્યા છે એ કઈ થઈ ગઈ R3 બરાબર ધ્યાનમાં રાખજો દરેક વખતે ત્રિજ્યા કેટલી 21 દૂત્યાંશ વધે છે જો હું આ ધારે કે પહેલાની ત્રિજ્યા હતી 21 દૂત્યાંશ પછી ફરી પાછી 21 દૂત્યાંશ ત્રીજી વખત બી વધી 21 તાલી 63 ના છેદમાં 2 એટલે આવી રીતે પણ આપણે તમે લખી શકો છો તો હવે મારે એ શોધવું છે શું ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે શું કરવાનું આખો જે ભૂરો પ્રદેશ છે એમાંથી આ A1 અને A2ને કાઢી નાખવાના આખો જે પ્રદેશ છે ભૂરા પ્રદેશ છે એમાંથી મારે A1 અને A2 કાઢી નાખીશ એટલે લખીશું કે ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ R3 સ્ક્વેર માઇનસ A1 માઇનસ A2 કેમ કરવાના મારા આ આખો ભૂરો છે આખો ભૂરો છે ને આખો ભૂરો છે એમાંથી આ સોનેરી બી કાઢવાનો અને પેલો પટ્ટો બી કાઢવાનો છે બરાબર તો હવે આપણે આને નામ શું આપી દઈશું A3 આને નામ આપીશું A3 ચાલો પાઈ એટલે 22/7 R3 એટલે 63/2 63/2 A1 A1 એટલે કેટલા છે 346.5 ઓછા A2 10/39.5 ચાલો આપણે આને ઉડાડીએ તો 11/7/63 99 × 63/2 346.5 ઓછા 10/39.5 હવે આ બેનો ગુણાકાર કરીને જો હું 2 ભાગવાનો તો ગુણાકાર આનો કેટલો થશે તો તમે આ વિડીયોને પોસ્ટ કરો અને ગુણાકાર કરો ચાલો એ ગુણાકાર આવશે તમારો 62/37/2 અને પેલું પાછળની રકમ તો આપણી હજુ ચાલ્યા જ કરે છે હવે હું આને 2 ભાગીશ તો કેટલા થશે 31/18.5 346.5 અને 1039.5 આ બધાની બાદબાકી કરીએ તો આપણો ફાઇનલ જવાબ આવશે એ આવશે 1732.5 સેન્ટીમીટરનો સ્ક્વેર તો આને તમે બરાબર લખી લો આપણું બોર્ડ આખું ભરાઈ ગયું છે એટલે મારે એને હવે કોરું કરવું પડશે ધ્યાન રાખજો બરાબર તો હવે આપણે આગળ વધીએ અને નવા આવ્યા કાળા પ્રદેશને આપણે કહીશું A4 અને સફેદ પ્રદેશને કહીશું A5 તો આપણે આગળ વધીએ ચોથા ભાગમાં કાળા પ્રદેશનું ક્ષેત્રફળ માટે
ચાલો પહેલાં તો ત્રિજ્યા નક્કી કરવાની. હવે તો ખ્યાલ આવી ગયો કે દરેક વખતે આપણે 21 દૂત્યાંશ ઉમેરી દેવાના. તો જો હું R4 લખું, 21 દૂત્યાંશ વત્તા 21 દૂત્યાંશ થાય. એટલે કેટલી વખત 21 આવ્યા? એટલે 4×21 વખત, છેદમાં 2 તો છે જ, તો 2×4 એટલે કેટલા થઈ ગયા? 42 સેન્ટીમીટર. એ અહીંથી આ કાળા પ્રદેશની શું આવશે? ત્રિજ્યા આવશે. જો આપણે અહીં બતાવીએ, કાળા પ્રદેશની અંદર છે એક ભૂરો પ્રદેશ, ભૂરા પ્રદેશની અંદર છે લાલ, લાલની અંદર છે સોનેરી. તો આ પ્રદેશ જો મારે શોધવો હોય તો એમાંથી મારે A1, A2 અને A3ને બાદ કરવા પડે. ધ્યાન રાખજો, A1, A2, A3ને મારે બાદ કરવા પડે. તો લખીશું આપણે આગળ કે કાળા પ્રદેશનું ક્ષેત્રફળ πr² -a₁ - a₂ - a₃, અને આ પ્રદેશને નામ આપી દઈએ A4. ચલો, 22 સપ્તમાંશ × 42 × 42. હમણાં હું A1, A2, A3 જ લખું છું, છેલ્લે આપણે કિંમત મૂકી દઈએ. તો 7×42 22×42 કરે તો 6×2 = 12 6×2 = 12 6×6 = 24 ને 1 = 25 −A1 −A2 −A3. હવે તો 252×22 કરવાના છે. આ તો બહુ ઇઝી છે. 2×4 = 5 × 10 = 2 × 4 = 1 = 5. આ જ રકમ આપણે 0 કાઢીને લખવાની. એટલે જો ધ્યાન રાખો, જ્યારે ડબલ ડિઝિટ સરખા હોય ને તેનો ગુણાકાર નીચેના ક્રમમાં રાખવાનો, જેથી આપણને એક જ વખત ગુણાકાર કરવો પડે. 4 × 4 = 5 × 5 અને 55 × 44 - a₁ = 346.5 −a₂ = 10 = 39.5 −a₃ = 17 = 32.5. તો આનો જે ફાઇનલ જવાબ છે, બરાબર, તમારે ગણતરી કરવાની, વિડીયોને પોઝ કરીને, આનો ફાઇનલ જવાબ છે 24×25 cm². ચાલો હવે આપણે આગળ વધીએ અને છેલ્લો સફેદ પ્રદેશના ક્ષેત્રફળ માટે આપણે આગળ વધીએ. નંબર 5, સફેદ પ્રદેશના ક્ષેત્રફળ માટે ચાલો ત્રિજ્યા R5 કહીશું. 5 એક દૂત્યાંશ ભેગા કરવાના, 1, 2, 3, 4 અને 5 એક દૂત્યાંશ કેટલી વખત? 5 વખત. એટલે 105/2. તો હું લખીએ આપણે કે સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ πr² - a₁ - a₂ - a₃ - a₄. જો વિદ્યાર્થી મિત્રો, તમે જો આ બધા સરવાળા જે રાખ્યા હશે ને, A1 A2 તેની જગ્યાએ લખી શકાશે. ફરી પાછો આ A1 A2 A3 ભેગી થાય એ લખી શકાય છે. તો આવો અલગ અલગ તમે ભેગા કરો તો દર વખતે બાદબાકી વધારવાની જરૂર નહીં પડે. ચાલો અહીંયા આપણે જોઈએ, 22 સપ્તમાંશ 105/2 × 105/2, કારણ કે સ્ક્વેર છે ને. હવે હું હમણાં અહીંયા આવું જ રાખું છું. ચાલો, તો 7 ભગાશે ને, 15 × 7 = 105. ચાલો હવે બીજું 11 ભગાશે. અહીંયા હું 11 ને રાખી મૂકીશ, હું આનો ગુણાકાર પછી કરીશું. પહેલાં હું
15 ગુણ્યા 105 કરી નાખો જો 105 માં જો 15 ગુણાકાર કરીએ તો 15 75 ગુણ્યા 11 કરવાના હવે જો આના 11 તો બહુ સહેલા ને 15 75 લખવાના 0 અને ફરી પાછા 15 75 નો સરવાળો મારીએ 7 ને 5 12 2 12 ને 1 13 3 વડી પડી 1 5 ને 1 6 ને 1 7 17325 ભાગ્યા 2 ના અહીંયા આપણે બધા A1 A2 લખી દઈએ A1 છે 346.5 A2 છે 10 39.5 A3 છે 17 32.5 ઓછા A4 છે 24 25.5 તો હવે આપણે આની ભાગાકાર કરીએ 2 8 16 2 6 12 2 6 12 2 2 4 અને 2 5 10 આ બધી બાદબાકી તમારે અંદર લખવાની છે હવે તો ફાઇનલ આન્સર આપણે કહીશું એ કયું કહેવાશે 6 અરે A5 ને A5 હા A5 A5 આવશે જવાબ તમારો 31 18.5 31 18.5 આ તમારો ત્રીજો દાખલો ઘણા લાંબો થયો ફરી પાછા એકવાર ગણવાનો પ્રયત્ન કરો